एक अलग तरीके से पूरे अपने भील प्रदेश में एक नाम रखा कर रखा है और एक जोशीले वक्ता है, तो उनके लिए दो लाइनें बोल करके अपन शुरुआत करेंगे कि जो मुस्कुरा रहा है उसे दर्द निपाला होगा, जो मुस्कुरा रहा है उसे दर्द निपाला होगा, जो चल रहा है उसके पाव में छाला होगा। बिना संघर्ष कैसे ही चमक नहीं मिलती मेरे दोस्तों, जो जल रहा है उसी दिए में एक न एक दिन उजाला होगा, एक न एक दिन उजाला होगा। तो ऐसे हमारे बीच में वक्ता हैं धुलेश्वर जी वरहात, जिनको मैं संख्या से आए हुए उनको बुलाऊंगा और धुलेश्वर जी वरहात सराएंगे और अपनी बात रखेंगे। धुलेश्वर जी वरहात साथ संख्या से। हाँ, मैं निवेदन करता हूँ, ये साथी यहाँ खड़े हैं वो सारे यहाँ बैठ जाए। सबको जोहार, जय आदिवासी, जय भील प्रदेश। दोपहर था क्या? शायद रोटा नहीं खाता है, बोला गया। આપણે જે પુરખા હતા એ પુરખા જેવી રીતની લડાઈ લડ્યા ને આજ આપણે મોડે બેઠા ને આજ આપણો જય ભીલ પ્રદેશ એમ ક આપણે મોડામાં અવાજ નહીં કરતી। ચલો અચ્છી વાત હૈ, યે જો આદિવાસી પરિવાર કા ભીલ પ્રદેશ મુક્તિ મોરચા કે બેનર તલે કાર્યક્રમ હૈ। भील प्रदेश मुक्ति मोर्चा यहां पर राजनीतिक बात नहीं बोलूंगा, मैं समाज के लिए बात बोलूंगा और ऐसी बात बोलूंगा जो आप सबको पता है। तो तमर मन मान था तो हमें खबर है ये बात है कि बीजे आई नहीं कहते पर तमर हुए थोड़ी बैंडर लौट आई गई है न्याणा इलाका में हमारा जड़कू नहीं आगे पेलो सारसर तीन गाल मोबाइल સારસર પિન હે સારસર પિન ધર્મ ના મારફતે ગાલો કેમ કેમ આપણા આના ગર્વ બહાર બોલો ગર્વ આપણા મોરે હે તે અબાર થોડાક સમય પહેલા એક સરસા સાંસદ કે આદિવાસી હિન્દુ ને હે અને કઈ જણા એવા હતા કસી જ્ઞાપન અલવાહાર જાતા હતા આદિવાસી હિન્દુ હૈ તો જતના ભી આપણા સમાજના નેતા બન ગયા હૈ ચાહે અબ્બાર બન ગયો પેલો કહીએ કે એક મંત્રી હૈ એક અણાવાળા એકાદો એક સાંસદ હૈ અણા હાથ તને પેલો કાગળિયો બને કે મને કાગળિયો બહાર લખ્યો હે આદિવાસી માથે હિન્દુ અધિનિયમ અમા માથે લાગુ નહીં થતો હોય મતલબ આમાં હિન્દુ નહીં હોય આણાને ખુદ ને કાગડો માથે લખીને આવ્યું હે તે યા ચુનાવ લડે હે અને જીતવા બાદ વ્યાજાય નેમ કહી હે કે આમાં આદિવાસી હિન્દુ હોય તે પસાડે માર હરકો તે ગાડુસ કહેવાય આમાં તેમ જાણા કે જઈયો નેતા બની ગયો યો તો એક મોટો જ્ઞાની રે તે યો કે એમ કરવું જોઈએ અમે તે અને આપણો વોટ આવી મોરે મોકલાવા થતા ગાડા અને યા હાઉ કે આપણે ખિલાફમાં વેચાઈને કામ કરે એવા જી હિન્દુ વાળેજી મેં વાત કીધી એવા આની વાત હું કહેવા ચાહો માર બાદ બી ખૂબ બઢિયા બઢિયા વક્તા આવે જાણકારી આવે પણ હું એમ કહેવા ચાહો આજ આપણે ધજા હે આજ માથા ધજા હે ધોળે ત્રાતે અને લીલી યે થઝા હિન્દુ ધર્મ માં જે વાણિયર બામણ હરદાર કલાર જે દેલા હે વણને આગ્રા માં કેમ ને હે વણને સમાજ માં તે હૈ ને હે વણને જે ગેરમારે મંદિર બનને હે વણ માં તે હૈ ને હે આદિવાસી ને જે ગરવા હે આદિવાસીની જે સમાધિ હે આદિવાસીની જે થર હે મેટ કોટવાળ હે ભગત હે અણમે આગ્રામાં યે ધજા કેમ હે કેમ આપણો સમાજ અણી ધજા એઠે ઝૂકે હે અને પેલાની ગેરા માથે બાર ઝૂક્યા હે અને બજારમાં નવી દુકાનો માથે અને જટલા બી બીજી જાતના જ્ઞાની હોટલો ખોલીને બેઠા હે તમારે દુનિયા ગાવી ગઈ હે અને હેપ્તને માથે જાય જોજો કે ભગવા કલર ને હે
આડે પાડે ને ભગવા કલર ને હૈ પેલન પેરા માથે ભગવા કલર ને હૈ આદિવાસી અને ગરબાઈ હું ગંદકી દેતે આને થોડીને રાતે અને લીલી નજર દસાઈ ઠે તમો રક્ષ હો પડ જાઓ આજ તમો આખા થઈ જાઓ આ સંત સુરમાલ મહારાજ ને કટલી યાતના વિપતી યાતના લવાવાળા કોણ હતા આપણે નેમકે ગયા અંગ્રેજ હતા પણ અંગ્રેજ આવ્યા કે અંગ્રેજો માં આડમાં આપણા માથે રાસ કરવા વાળા એક કાળા અંગ્રેજ આવ્યા ફરદાર આવ્યા કે ગોરા ગોરા અંગ્રેજ આવ્યા આ સંત સુરમાલ મહારાજ નો ઇલાકો હૈ મેં થકી બી જ્યાદા ખૂબ જાણકાર આવેગા અને મેં થકી બી ખૂબ જાણકાર પહેલા હો અને ગામના ધણી બી ખૂબ જાણકાર હો તો એ વાત આપણે જે ગામ ખેડા માતા હૈ તમારા ગામ ખેડા કયો દેવ ક્યાં એ હૈ અને હેત તો દેવ માથે કણાય દેવ માથે ભગવા કલર નો ધજા નેજા નહીં ઉગે ઉગે તો તમે કહો તે આજે હિન્દુ ધર્મ ની જે વાત કરે આપણો તે વર્ણ વ્યવસ્થામાં આપણે ચાર ભાગમાં વાટક્યા અને આમાં આદિવાસી બિલકુલ અલગ હૈ એ કેવી રીતે વાટક્યા એ હું તમે કહેવા જાઉં કે આપણું જે સમાજ હૈ એ બી એના લપટામાં આવી ગયું વગર ગરતેજી એમ હૈ કે મોઢે હું પેદા થાય જો બામણ અને ભુજા થકી પેદા થાય જો હરદાર અને ઓજરા હો પેદા થાજો વાણિયો અને પોતો હો પેદા થાજો દલિત અને દલિતો પેદા વગર વિદ્રા જોડી મિલ જાય આદિવાસી વગર નાતના તે બામણ ઉગે સોમવાર ને દારે ઓળા સોમવાર કથા કરે હાઉ વોર મળે એમ કરી દેખો વાત કરવી છે સાંભળવી જરૂરી છે આપણો સમાજ હૈ આપણા સમાજ ને જગાડવું જરૂરી છે અગર કણા આખરો લાગી જાય અળગો કાઢીને બાદ માં પૂછી લીધો કે ભાઈ તે યુ હાઈ કે એનો જવાબ આવે તેનો જવાબ આવી જાય તે યુ હોળા સોમવાર સઠ્ઠી પણતે ઉગે સાતવી પણતે ઉગે કે દસવી પણતે ઉગે આની સૂર્ય ભણવા વાળી ઉંમરમાં સૂટા વાળ ને વે મંદિર માં હાદે કથા કરવા હારું તય હાઉ નોર્મલ હે એમ કરી એવો યા હોળા હોળા સોમવાર સુરતી સ્કૂલે ને જાય સોરા સ્કૂલે ને જાય ઓ ઘણા ભાઈ તમારી બાજી વરત લીધો હોય તો ભાઈએ વાહે વરત લીધા હારું જાય એ કડવી સચ્ચાઈ આપણા સમાજ ની એવા હોળા સોમવાર અમે એના ડુંગરપુર માં બેહી એમ ગણ્યું કે કતરક મનખા આપણે આદિવાસી ના મંદિર માં દર્શન કરવા આવે એમ એક સોમવાર માં 1000 લગભગ મંદિરે દર્શન કરવા હરું આપજો મનસાવ્રત વાળો હો સોત વાળો 1000 જણ જે દર્શન કરી ગયા કતરા કતરા રૂપિયા એક જણો 10 રૂપિયા આપણા મંદિર માં જ કમસે કમ 10 રૂપિયા દર્શન કરે ને કરા 1000 મનક હોળા સોમવાર 10-10 રૂપિયા દર્શન કરે તો હોળા સોમવાર માં 1,60,000 માથે પેલો બામણ બેઠો બેઠો કમાઈ ગયો કેટલા 1,60,000 ખાલી પેલા હું કીધું અહી સવાર માં 5 વાગે હું માંડીને 8 વાગે 10 વાગે હતું ટપણ ટપણ કીધું તો પેલો એને મોડે બોલતા બોલતા 1,60,000 હાથે હાથે કૈયોક સોમવાર કૈયોક ની ગયો કૈયોક લે ગયો તો ડણું કરી નારળ માગ્યું અગરબત્તી માગતી અને પછાડે એક પેલો ફેર લાસ્ટ દાડે બબે લાડવા કઈક મેલા મેં એમ કઈ પેલા નટલો ગરમ ભરાઈ ગયો ને આના બાદ આજો હિયાળો તો પેલો બામણ એટલા ગરમ માં એ કયું ડરમ પ્યોર ઘી ના લાડવે નું એવા પ્યોર ઘી ના લાડવા કઈ વગડે થોડા અને આમાં
પાંચ દસ હજાર નું કાજુ કતરી થોડું ઘી બીજું મળાવી અને મિક્સ કરી અને પેલો આખો હિયાળો ખાય. અને આજ ઈ વર્ણ વ્યવસ્થા હૈ, આનામાં ફાયદો કરા થજો. એક તો આના બામુણી ફાયદો થજો અને બીજો પેલો વેપારી રહેતી નારાયણ ને અગરબત્તી વેચે વણા ફાયદો થજો. બે જણે ફાયદો બે થઈ ગયો અને નુકસાન કણે થયું. યો આંખ આના બી કઈ નહીં મળ્યું, મતલબ હરદાર આ ખાલી મોડા માથે માખો બેહદ ઉડાડવા હારું સાહેબ, આ તે કઈ નહીં મળ્યું. એવા ને એવા પગ હતા તૂટી ગયા, મતલબ આપણા વડીલ કહી ગયા કે સોરા ઓ ગુડા કાઢા હે વાદાડાસ ને ગુડા ગળી ગયા કઈ નહીં થાય, મતલબ આપણે વેહા પેદા થઈ જાય ગુંડડ વણ. આપણા વાળો મને પરમાનન્ટ ગુજરાતો કામ કરી કરીને આવે, ગુજરાતો કામ કરી કરીને આવે અને આના બીજા સમાજ ને લાવી લાવીને ફરવે. આણંદે હપ્તા ફાયદાને ઓગળે મોરે આવી ગયો, ગાલિયા ફૂટી ગયા અને આદિવાસ ચિંતા ગાલિયા બી હતના માફી ગયા અને હું બી માફી ગયો અને પાલે પાલે આપણા આપણા ફાયદા માટે ગરમે કાઢો. પેલો કરાડીમાં હાથો ઉગે કે યો પેલો લાકડા નો હાથો લાકડું કપડા કામ આવે એમ આપણો ભાઈ આપણા સમાજ ને બરબાદ કરવા સારું કામ કરે. આ જે ધર્મ છે આ ધર્મ લે એ કે મેલો પહેલે બી ગુંજ્યો તો એક એમએલએ પહેલે બી ગુંજ્યો તો અને એક એમએલએ બાર ગુંજ્યો રાજકુમાર થી રોડ એવો બુંજ્યા કે ભાઈ આજી બાસવાડા માં જેટલા બી ટાપુ થી અને ટાપુઓ નું નામકરણ આદિવાસી જેના જેટલા અમારા પૂર્વજ હતા લડાખું અને નામ નું થવું જોઈએ. આદિવાસી પૂર્વજ જેટલા અમારા ગુરુ હતા અને નામ નું થવું જોઈએ એમ પેલા માંગ કીધી તો બીજેપી ના દલ્લા જાય જ્ઞાપન આલે. રાજકુમાર રોજ ધર્મ કે ખિલાફ હે, અમારા બાપ નું બી ધર્મ ને તો તમારું હોય અમારે પૂછવા આવો. એ વાત આપણને સમજવી પડેગા. આજે લવકુશ વાટિકા આવી ગઈ, આજે લવકુશ વાટિકા આવી ગઈ. આપણા વડાઉ આખું કઈ મરજ્યા હતા, આદુ હાથ ના માલિક તું હું ના તણી હોય અને કાળિયાર સાઈન કરીને આલ દીજો અમારા બાપ નું હેલ્યો લઈ જો એમ કરી. કણેક તો સાઈન કીધા આહે તેસ આ જગા જાય, કણેક તો સાઈન કીધા આહે તેસ બે હોટલ બને. કેમ એવું કીધું? આ સમાજ ને જગા હે એનો એક સબૂત હે આપણા ઇલાકામાં. સોરાસી વાળે કેસ કીધો સરકાર માથે કે અમાર જે નગરપાલિકા નહીં જુસતી હે એમ, તે સરકારે બી ચૂકીને કહી દીધું આમાં તમાર જે સીમાવાળા નગરપાલિકા નહીં આવતા હોય. એ કોર્ટ નું નિર્ણય હે તે સરકાર મોટે આદિવાસી મોટા, ફિર ભી આપણે આપણા હક અધિકાર જાણતા નહીં હા અને સેની મરજી આવે એને સંભગન મુડકામાં તો ફાળજે બાજી બાજુ ઢીંઢા પડ્યા. એ બી એમ ને ખબર હા ઝંડો આ ફાળવ્યો આપણે ડોહા બાંધતા હતા કે નહીં બાંધતા હતા, ઘણા સમાજ નો બાંધી ફરતાય રહીએ ખબર નહીં. તો આ જે વ્યવસ્થા હે આપણા સમાજમાં એ વ્યવસ્થા આપણે ધીરે ધીરે બદલવી પડેગા. આ વ્યવસ્થા આને બદલવા હારું ખૂબ મહેનત કીધી હે, અત્રી મહેનત કે એક ફરમો આપણે ભેણા ગામમાં ગયો મારો દોસ્ત હે પાટીદાર વડે એને પાસે કે ભાઈ મારને કમરું જ છે એમ. તો એને બાપો કહેતા કે નો હોય ભાઈ, મેં કીધું હત્યા નો હોય. ઓ હત્યા તમે આવજો તો એમ કે નહીં ઘેર એમ, તો હવસંતજી કલાલ ને ઘેર આવજો તા ઠાકોરભાવ સિંહ ઘેર આવજો તમે કીધું હા આવજા તા એમ. ઓ તો આમાં ધર્મ નો પ્રસાર કરવા, તો કયા ધર્મ નો? હિન્દુ ધર્મ નો. તો હિન્દુ ધર્મ નો પ્રસાર કરવા પેલા આવજા તા એક બામુણ એક જમાનામાં આવતો તો તમારા બાપા ના ફાથે ખુદ બધી જતો હતો. આપણા વડવાને હાથમાંથી આવી અને ફોદી બાંધીને જાતું આજ આપણે બે ની રાખી બાજુ નહીં આવે તો આપણા હું કહો બંધુ તો એપા પૈસા નહીં લેતા હું આવી દીધો માર બેન કેમ નહીં હમણાં દીધી એપા પૈસા નહીં હું નહીં આવતો. બામણ ને તો મારા જમાનામાં કેટલું દિમાગ વેગા કે હું આજ એડી એડી દર ડુંગર માં રાખી બાંધુંગા ફોદો બાંધુંગા મારા સોરા દુકાન વેગા મારા સોરા ફેક્ટરી વેગા અને પીલો નો સોરો કામ કરીને આવે ગા મારા સોરા દુકાને જાયગા. તેરે વડા બામણ એટલું દિમાગ દોડાવતી તું ના ઇલાકા બદલે અને આજ આપણા ડોહા હું દિમાગ દોડાવે. આજ આપણા ડોહા એમ કહે ના આપણે થોડું થોડું ખેતી આડે રહેવું જોઈએ, થોડું થોડું ખેતી આડે રહેવું જોઈએ. તૈયા એવા રગડજા બગડજા કેમ થો
ટીમ આપણે સુરઈ આપણે દુભાઈ કટકો સંઘર્ષ કીધો કટલી લડાઈ લડ્યા કે લડ્યા કઈ જગ્યા હા ગયા આમથી આપણે કણા ગામ માં હતા વેહા આવીને ન્યા હોય રહ્યા કટલી તકલીફ પડી ત્યાં ન્યા આવીને રહ્યા ન્યા હમણાં બાદ અમે રજવાડે આપણે દુભા હતા હું કીધું હું નહીં કીધું ઈ કેમ ને પાડતા હો ઘણા સમાજ નો ઇતિહાસ આપણે ખબર ઉગે આપણા આપણા પૂર્વજો નો ઇતિહાસ ને જાણતા ઉગંગા ત્યાં આપણે બી આપણા ડોકરા ના ડોકરા ગુલામી કીધી એવી ગુલામી આપણે કરી પડી અને આપણા આપણા સમાજ ને જગાડવા હારું આજે નવા નવા સોરા તમે હતે ભણાવજા હે ભાઈ અમારે એક ભાઈ મેં પેલો કહી ગયો કે તમે તમારા સોફા બાખરા ભૂકી મરી હે ઘેર ફિર ભી ન્યા આવજો હો તમારો સોરો સ્કૂલ મોકલો તમો અને વહા તમો ઘેર ગધડા મજૂરી કરો મારો સોરો ફણી ના ભાઈ મેં આજ તમારો સોરો ભણાવેલો તમે કે કે આઈન બાપા આપણે જો એમ કામ કરવું હે તો તમો એમ કહો બળવા દે દેશો ફરી પણ જે હું પાછો મેં હી કરે મેં કઈ નહીં દીધું હે તો પછી પણ આવજો બોલી ભાઈ સોરો અને આપણે જે સમાજ ની વ્યવસ્થા હે અને સમાજ ની વ્યવસ્થા અનુસાર આપણે જે આ બધા નેજા થી પૂર્વજ ની હે અણી હું મોટો કઈ નહીં હે અણી માં સૂર્ય સાદો દે હે અણી માં ઉગતો સૂર્ય અને સારે વાવસી ને આપણે પૂજો અને આનંદ ધર્મ માં ખાલી સૂર્ય એકલો હે આનંદ સાદો નહીં તારો નહીં આપણે ધજા હે અણામાં આઈન બાપો બે હે અબાર કોણક આદમી મરી જા દોડ દબરો ઉડાડી લઈ જા કોણક બહેરી મરી જા રાતો દબરો ઉડાડી લઈ જા એ આપણા ધજામાં હે આઈન બાપો તે આપણા આપણા આઈન બાપા ને ખુશી રેજો હા તે આઈન બાપા ને પૂજવું રેવા દઈ અને પેલો ભગવા કલર ના ધજા હાથે જાતા રોગા તો તમારા માન રગડજો બગડજો કઈ ફાયદો નહીં ફરક બી કઈ નહીં લાગે અને આપણા સમાજમાં લગાતાર જનજાગરણ કરો ઘણા કઈક વાત બોલી લાગે તો પૂછી જુઓ કે તમે જે વાત કીધી કેવી રીતની કીધી ને તે યાદી રાજનીતિ કરવાના હે યા ભલે સરપંચ બને ચાહે ડેલીગેટ બને ચાહે એમએલએ બી બની જાય ને સાંસદ બી બની જાય બડે હેપ તો હે પણ આપણા સમાજ નો ફાયદો કેટલો આલે ને કેટલો નહીં એક પેલો એમએલએ એક દાડો એમ કે 25-25 કરોડ મે બીક ગઈ તો એને સરકારે કેને ને બાપ નો પૈસો તો કમાઈને પેલા એમએલએ ખરીદે કેટલી મોટી ભ્રષ્ટાચારી પાર્ટી વે તે 25 કરોડ રૂપિયામાં કણિક એમએલએ ખરીદે તેથી કોંગ્રેસ ની સરકાર બી એવી ભ્રષ્ટાચારી અને બીજેપી બી એવી કે જી ભ્રષ્ટાચાર કરે એને પેલે વોશિંગ મશીન માં ગાડી સફાઈ કરી દીએ જેવી રીતે બાર પેલો માલવિયા સાફ કરી દીધો એમાં પેલા નિયમ કેવું હા કે માલવિયા થી સાફ થાય ગયા એટલે સંસદ માં જાણ લડી શકે સબકી બેનાજી બીજેપી ના લીડર હે પેલા એમ કહે કે આન્યો ખૂબ પેલા ગોટાળા કીધા હે ને આટલા હતા ગોટાળા થવા બાદ અને આદમી નીડી ને જાસ થવું જોઈએ. Thank you.